हेलो दोस्तों, एलजी कोचिंग क्लासेस ना ऑनलाइन लेक्चर में आप सबनु स्वागत छे। मित्रों, आज आपणे धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 1 रासायणिक प्रक्रियाओ अने समीकरणों ना लेक्चर नंबर 7 में रासायणिक प्रक्रियाओ ना प्रकार विषय आपणे अभ्यास करीशुं। मित्रों, रासायणिक प्रक्रिया ना जे कई पण प्रकार छे ए दरेके दरेक प्रकार ना आपणे आज अहींया कुल टोटल अहींया आपणे 7 प्रकार दर्शायेला छे, बराबर। ये 7 प्रकार मांथी दरेक लेक्चर नी अंदर 3-3 प्रकार विषय आपणे अभ्यास करीशुं, बराबर। बीजू के आ रासायणिक प्रक्रियाओ जे छे एना प्रकारो, तमे अमुक रासायणिक प्रक्रिया एवी छे के जे तमे ऑलरेडी नाना ધોરણમાં એટલે કે 8માં 9માં પણ એમાં ભણીને જ આવ્યા છો, બરાબર। અને બીજી અમુક રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જે તમારે 10માં ધોરણમાં ભણવાની છે, બરાબર। હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારની વાત કરીએ તો આપણે પહેલી રાસાયણિક પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા। પહેલી રાસાયણિક પ્રક્રિયા કઈ છે? સંયોગીકરણની પ્રક્રિયા, બરાબર। બીજી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા। બીજી કઈ છે? ઉષ્માક્ષેપક। ત્રીજી છે ઉષ્મા શોષક પ્રક્રિયા। ત્રીજી ઉષ્મા શોષક પ્રક્રિયા। ચોથી છે વિઘટન પ્રક્રિયા, અને એની અંદરનો આપણે એક ટોપિક ભણીશું ઉષ્મીય વિઘટન પ્રક્રિયા। વિઘટન પ્રક્રિયાની અંદર જ તે આપણે એક એક્સ્ટ્રા ટોપિક ભણીશું, એ છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા। પાંચમી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા। આ વિસ્થાપન પ્રક્રિયા છે, એની અંદર વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। બીજું કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને એક વિસ્થાપન પ્રક્રિયા વિશે પણ આપણે અભ્યાસ કરીશું। એટલે આ વિસ્થાપન પ્રક્રિયા છે, એમાં બીજા સબ ટોપિક્સ આવે છે, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા, બરાબર। છઠ્ઠો ટોપિક છે અવક્ષેપન પ્રક્રિયા। છઠ્ઠો પ્રકાર જે છે રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકારનો, એ છે અવક્ષેપન પ્રક્રિયા, બરાબર। અને સાતમો જે છે એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, જે છે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે, બંને સાથે થાય એટલે એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા, બરાબર। હવે મિત્રો, આપણે જે મેં કીધું કે અલગ અલગ લેક્ચરમાં આપણે 3-3 પ્રક્રિયાઓ એક સાથે ભણીશું, બરાબર। હવે નેક્સ્ટ લેક્ચર જે આપણે આવશે, બરાબર, આની અંદર જે 7મો લેક્ચર આપણે પ્રકારમાં લઈશું, બરાબર, એની અંદર રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં આપણે સંયોગીકરણની પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા, આ 3 પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું। એના પછીનો જે લેક્ચર આવશે એમાં વિસ્થાપન પ્રક્રિયા, આ વિઘટન પ્રક્રિયા આવશે, પછી વિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયામાં આપણે ઉષ્મીય વિઘટનનો એનો અભ્યાસ કરીશું, વિસ્થાપન પ્રક્રિયામાં એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું, બરાબર। આ સાથે બીજી એક પ્રક્રિયામાં નેક્સ્ટ લેક્ચર જે આવશે એની અંદર અવક્ષેપન પ્રક્રિયાનો પણ અભ્યાસ કરીશું, અને જે છેલ્લો લેક્ચર જે આની અંદર હશે એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, એટલે એનો તો મારે આખો એક લેક્ચર લેવો પડશે, કારણ કે આખું લેક્ચર એમાં જ હશે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજાવવામાં, બરાબર। એટલે આ હતું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે માહિતી। ફરીથી રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે આપણે જોઈએ તો પહેલો છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ત્રીજી છે ઉષ્મા શોષક પ્રક્રિયા, ચોથી છે વિઘટન પ્રક્રિયા, એની અંદર સબ ટોપિક્સમાં આવે છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા, પાંચમો છે વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયામાં પણ આપણે બીજા 2 સબ ટોપિક્સ પકડીશું, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા, છઠ્ઠો છે અવક્ષેપન પ્રક્રિયા, અને સાતમો છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, જેને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। અને જે તમે 11મા સાયન્સ ભણશો તો 11મા સાયન્સ ની અંદર રેડોક્સ કરીને આખો એક ચેપ્ટર આવે છે, એની અંદર તમારે ડિટેલમાં ભણવાનું હશે, બરાબર। આ હતું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર। હવે દોસ્તો, અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારની અંદર પહેલો આપણે ભણીશું સંયોગીકરણની પ્રક્રિયા। પહેલી પ્રક્રિયા કઈ છે? અહીંયા સંયોગીકરણની પ્રક્રિયા, બરાબર। ધ્યાનથી આપણે સમજવાની છે, કોઈ ઉતાવળ કરવાની નથી સમજવામાં। સંયોગીકરણની પ્રક્રિયા, તો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ, જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થતું હોય। પ્રક્રિયકો કેટલા કીધા છે? બે કે તેથી વધુ। એટલે અહીંયા જો પ્રક્રિયકો અહીંયા ખાસ આપણે નોંધમાં યાદ રાખશું કે પ્રક્રિયકો બે કે તેથી વધુ, પ્રક્રિયકો જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી એક જ નિપજનું નિર્માણ થતું હોય, નિપજ કેટલી? એક જ, ખ્યાલ આવે?
કે જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થતું હોય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. એવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. ફરીથી, જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર. હવે આપણે ઉદાહરણ લઈએ, સીએઓ એટલે એને કહેવાય કડી ચૂનો. બરાબર, સાદી ભાષામાં એના કડી ચૂનો કહેવાય, રાસાયણિક ભાષા. બરાબર. અને એનું રાસાયણિક નામ આપણે જોઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડ છે. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. હવે એની એચ ટુ એટલે પાણી સાથે આપણે પ્રક્રિયા કરાવીએ. હવે આપણે ખાસ આપણને ખ્યાલ હોય તો બરાબર આ પ્રક્રિયા તો આપી છે એટલે, બાકી તમે જો તમારા ઘરે તમે આ તો અત્યારે બધા બિલ્લા પુટ્ટી એવું કરાવે છે. બરાબર. પેલા જે જૂના લોકો જૂના ઘરમાં તમે જોવા જશો તો જૂના ઘરમાં હજુ ચૂનો લગાવેલો હશે. બરાબર. તો ચૂનો જયારે તમે એક પીપડામાં અથવા એક પીપમાં અથવા એક બેરલની અંદર, ધારો કે એને પેલા પાણીની અંદર એને ઠારવો છે, તે વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે. બરાબર. તો જો બસ એ આ જ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. તો જો કડી ચૂનો છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ સીએઓ, એની એચ ટુ એટલે કે પાણી સાથે પ્રક્રિયા થાય તો અહીંયા શું બને છે? સીએઓએચ ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો ખાસ યાદ રાખજો, સીએઓએચ ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર છે. બરાબર. એના ફોડેલો ચૂનો તરીકે પણ ઓળખવામાં આવશે. એટલે શું મળે છે આપણને? ફોડેલો ચૂનો. બરાબર. અને આ ફોડેલા ચૂનાનો ઉપયોગ આપણે દિવાલોને ધોળવા માટે કરીએ છીએ. આ ફોડેલા ચૂનાનો ઉપયોગ આપણે ક્યાં આગળ કરીએ છીએ? દિવાલોને ધોળવા માટે. બરાબર. હવે એવી જ રીતે સી એટલે કે કાર્બન છે, કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ. બરાબર. તો જો અહીંયા અહીંયા પ્રક્રિયા અહીંયા કેટલા હતા? તો કે પ્રક્રિયા અહીંયા આપણે બે છે, બે પ્રક્રિયક. અને નિપજ આપણને કેટલી મળી? તો કે એક જ. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર. એવી જ રીતે અહીંયા કાર્બન છે વત્તા ઓક્સિજન, એ બંને ભેગા થઈને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો જો અહીંયા તે પ્રક્રિયા અહીંયા કેટલા છે? તો કે કાર્બન અને ઓક્સિજન. તો એ પ્રક્રિયા કેટલા છે? બે. અને એ નિપજ આપણને કેટલી મળે છે? તો કે એક જ. બરાબર. તો આ શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર. એવી જ રીતે એચ ટુ ગેસ વત્તા ઓ ટુ ગેસ આપે બે મોલ એચ ટુ ઓ એટલે કે લિક્વિડમાં. બરાબર. એટલે પાણી આપે છે. બરાબર. તો એચ ટુ એટલે શું છે? આ હાઇડ્રોજન, ઓ ટુ એટલે ઓક્સિજન, અને એચ ટુ ઓ એટલે પાણી. તો અહીંયા તમે જોશો તો કે આ એચ ટુ અને આ ઓ ટુ, તો એચ ટુ અને ઓ ટુ આ પ્રક્રિયકો કેટલા છે? અહીંયા બે. અને નિપજ એચ ટુ ઓ કેટલી છે? ફક્ત એક જ. નિપજ કેટલી છે? એક જ. તો આને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર. બીજું, એચ ટુ ગેસ વત્તા સીએલ ટુ ગેસ આપે બે મોલ એચ સીએલ. બરાબર. એટલે જો એચ ટુ એટલે શું? હાઇડ્રોજન. સીએલ ટુ એટલે ક્લોરીન, અને ટુ એચ સીએલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક. બરાબર. હાઇડ્રોક્લોરિક ગેસ, ગેસ સ્વરૂપે હશે. બરાબર. એટલે એચ ટુ ગેસ વત્તા સીએલ ટુ ગેસ આપે બે મોલ એચ સીએલ. બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ. હવે જો અહીંયા એચ ટુ છે અને અહીંયા સીએલ ટુ, પ્રક્રિયકો કુલ કેટલા છે ભાઈ? તો કે બે. અને નિપજ? તો કે નિપજ એક જ. તો આ ત્રણ પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે, આ ચારે ચાર આપણે પ્રક્રિયા બતાવી, એ ચારે ચાર પ્રક્રિયા છે એ કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. બરાબર. હવે આ પ્રક્રિયાની વાત થઈ, સંયોગીકરણની પ્રક્રિયા. હવે આપણે આની અંદરનો જે ટોપિક છે, આરસ પાનના સૂત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. અને ચૂનો છે તો ચૂનાના દિવાલ ઉપર દોડવામાં આવે પછી એની શું અસર થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર. તો આ હતી આની સંયોગીકરણની ચાર પ્રક્રિયાઓ. બરાબર. હવે આપણે આરસ પાનના સૂત્ર વિશે, આરસ પાનનું સૂત્ર શું છે એનો પણ અભ્યાસ કરીશું. બરાબર.
હવે આ જ સંયોગીકરણની પ્રક્રિયામાં મેં તમને કીધું કે અહીંયા આરસ પાનના રાસાયણિક સમીકરણ વિશે આપણે ભણીએ, બરાબર? તો આ એક રાસાયણિક પ્રક્રિયા આપણને અહીં આપેલી છે, CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ એટલે શું? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે જલીય આયન સ્વરૂપે છે, બરાબર. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. અને અહીંયા CaCO3 થી અહીંયા CaCO3 મળશે એટલે એને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. અને આ H2O એટલે કે પાણી. હવે આ CaOH ટ્વાઇસ પ્લસ CO2 ઇટ ગીવ CaCO3 પ્લસ H2O, આ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે. એમાં પ્રક્રિયકો વિશે વાત કરીએ તો CA અહીંયા આપણે રાસાયણિક સમીકરણ અથવા રાસાયણિક પ્રક્રિયા એ સંતુલનમાં છે કે નહીં એ ચેક કરી લઈએ પહેલા, બરાબર. તો જો પહેલા CA તો CA અહીંયા પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે એક. નિપજ બાજુ CA કેટલા છે? તો કે એક. એટલે CA તો સંતુલનમાં છે એમ જ કહેવાય, બરાબર. ઓક્સિજન, ઓક્સિજન ની વાત કરીએ તો જો મિત્રો ખાસ અહીંયા સમજવાની બાબત એ છે કે જયારે તમને આ રીતના આ દીધો OH ટ્વાઇસ ત્યારે એ સમજવું કે આ ઓક્સિજન ના કેટલા અણુ? બે. હાઇડ્રોજન ના કેટલા અણુ? તો કે બે, એવું સમજવું, બરાબર. ઓક્સિજન પ્રક્રિયક બાજુ ઓક્સિજન કેટલા છે? બે અને બે ચાર. ફરીથી ઓક્સિજન પ્રક્રિયક બાજુ કેટલા છે? બે અને બે ચાર. હાઇડ્રોજન, હવે હાઇડ્રોજન કેટલા છે પ્રક્રિયક બાજુ? તો કે બે. અને કાર્બન, કાર્બન કેટલા છે? તો કે એક, બરાબર. ખ્યાલ આવ્યો? ફરીથી કેલ્શિયમ પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે એક જ. ઓક્સિજન કેટલા છે? તો કે બે અને બે અહીંયા, એટલે ચાર. હાઇડ્રોજન કેટલા છે? તો કે બે. અને કાર્બન કેટલા છે? તો કે એક. હવે નિપજ બાજુ આ થવું જોઈએ ને, બરાબર. તો નિપજ બાજુ આપણે શું કરશું? કેલ્શિયમ કેટલા છે? તો કે એક. ઓક્સિજન ત્રણ ને એક ચાર. ફરીથી ઓક્સિજન કેટલા? ત્રણ ને આના એક ચાર. હાઇડ્રોજન કેટલા? તો કે બે. અને કાર્બન, કાર્બન કેટલા છે? તો કે એક, બરાબર. એટલે જો પ્રક્રિયા અહીંયા કેવી છે? સંતુલનમાં જ છે, બરાબર. પ્રક્રિયા કેવી છે? અહીંયા સંતુલનમાં છે, બરાબર. હવે બીજી એક વાત કરીએ, આ અહીંયા સંયોગીકરણ પ્રક્રિયાની અંદર મેં આ ટોપિક એટલા માટે લીધો છે કારણ કે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની વાત થયેલી છે, બરાબર. બાકી આ સંયોગીકરણ પ્રક્રિયાનો ટોપિક આમ તો નહીં જ તે, બરાબર. પણ એટલા માટે મેં એની અંદર વાત લીધી છે કે કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની આપણે અહીંયા હમણાં આગળ સમીકરણ લખ્યું એટલે એની વાત કરી, એટલા માટે જ મેં આ ટોપિક અહીંયા લીધો છે, બરાબર. અને મારે તમને અહીંયા આરસ પાનનું સૂત્ર સમજાવવું છે, બરાબર. હવે આ જે CA છે, બરાબર, તો CA કેલ્શિયમ, એ કેલ્શિયમ એ કાર્બન સાથે જોડાશે એટલે CaC થયું. અને અહીંયાથી ઓક્સિજનનો એક અણુ શું કરશે? એ લઈ લેશે અને આ ઓક્સિજનના બે અણુ સાથે જોડાઈ જશે એટલે શું થશે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. હવે બાકી અહીંયા શું રહ્યું? તો કે H2 અને O H2 H2 અને અહીંયા એક ઓક્સિજન જ બાકી રહ્યો, અહીંયાથી એક ઓક્સિજન બાકી રહ્યો ને, કારણ કે અહીંયા જુઓ અહીં કેટલા આવે, અહીં ધ્યાન રાખો, અહીંયા બે હાઇડ્રોજન અને અહીંયા કેટલા, એક ઓક્સિજન લઈ ગયું તો એક જ ઓક્સિજન રહ્યો એટલે શું રહ્યું? એચ ટુ ઓ, બરાબર. ખ્યાલ આવ્યો? હવે આ જે અહીંયા રસપ્રદ બાબત એ છે કે અહીંયા જે સીએ સીઓ થ્રી જે છે તે સીઓ સીઓ થ્રી ને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય અને જે આરસ પહાણનું, આરસ પહાણનું રાસાયણિક સૂત્ર છે. શેનું સૂત્ર છે? આરસ પાનનું રાસાયણિક સૂત્ર છે, બરાબર. ખ્યાલ આવે? આ જ વાત કરીએ, બરાબર, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો છે એનું તમે જો ફોડેલા ચૂનાનું જે દ્રાવણ જયારે દિવાલ ઉપર આપણે એને લગાવીએ છીએ, બરાબર, ફોડેલા ચૂનાના દ્રાવણ દિવાલ ઉપર લગાવીએ ધોળવા માટે, બરાબર, ત્યારે એ શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર તૈયાર કરશે. શું કરશે? ફરીથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો છે
એનું દ્રાવણ હોય એ દ્રાવણને તમે દિવાલ ઉપર ઢોળવા માટે જ્યારે ઉપયોગ કરશો એટલે શું કરશે તો કે પ્રક્રિયા ધીમી પ્રક્રિયા કરશે. કેવી કરશે? ધીમી પ્રક્રિયા. અને દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બની જશે અને બે ત્રણ દિવસ પછી શું થશે એની ચમક આવી ઉઠશે. શું થશે? એની ચમક આવી ઉઠશે. બરાબર ખ્યાલ આવ્યો? આ એક રસપ્રદ બાબત છે. અને બીજું આરસપાનું રાસાયણિક સૂત્ર તમને પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ આરસપાનું રાસાયણિક સૂત્ર શું છે? તો કે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર. અને બીજું આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એના બીજું કહેવાય ફોડેલો ચૂનો. બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ફોડેલો ચૂનો, જે આપણા સંયોગીકરણ પ્રક્રિયા જે ભણ્યા એની અંદર દર્શાવ્યું. બરાબર. કે ફોડેલો ચૂનો તરીકે એનો ઓળખવામાં આવે છે. બરાબર. આ હતી સંયોગીકરણની પ્રક્રિયા વિશેની માહિતી. બરાબર. હવે આપણે જોઈશું ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે માહિતી. હવે મિત્રો અહીંયા આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. આપણી બીજા નંબરની પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અને એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો જે પ્રયોગ છે એ પણ આપણે અહીંયા સમજાવવાનું છે. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો એવી પ્રક્રિયા, એવી રાસાયણિક પ્રક્રિયા કે જેનો નિપજના નિર્માણ વખતે શું થતું હોય? ઉષ્મા મુક્ત થતી હોય. તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બરાબર. તો જો અહીંયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અહીંયા આપણને વ્યાખ્યા આપી દીધી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પ્રયોગની વાત કરીએ તો પ્રયોગમાં મેં તમને કીધું હતું એ રીતે પહેલા સૌ પ્રથમ હેતુ આવશે, ત્યારબાદ સાધનો, પદાર્થો, આકૃતિ, પછી એનું રાસાયણિક સમીકરણ હોય એ રાસાયણિક સમીકરણ લખશું, રીત લખશું અને અવલોકન અને નિર્ણય, આટલી વસ્તુ લાઇનસર આવી જોઈએ. બરાબર. તો પહેલા હેતુ, તો કે પ્રયોગશાળામાં ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા જાણવી. પ્રયોગશાળાની અંદર ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા જાણવી. હવે એમાં સાધનમાં આપણે જોઈશે એક બીકર. સાધનમાં શું જોઈશે? બીકર. અને પદાર્થોમાં આપણે જોઈશે પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે એનું અણુસૂત્ર છે CaO અને એને કહેવાય છે કડી ચૂનો. બરાબર. અને પાણીનું અણુસૂત્ર આપણને ખબર છે H2O. બરાબર. આકૃતિ આપણે જોઈએ તો આકૃતિમાં શું છે? તો કે આપણે અહીંયા એક બીકર લઈએ પેલા. બરાબર. આ બીકર છે. આ બીકરની અંદર આપણે આ કડી ચૂના કાંકડા છે. બરાબર. અને એમાં પાણી દર્શાવી દે. બરાબર. આ શું છે? તો કે બીકર. અહીંયા પાણી, અહીંયા છે કડી ચૂનો. બરાબર. હવે આ આકૃતિ થઈ ગઈ આટલા સુધીનું કામ. ફરીથી આકૃતિમાં શું દર્શાવ્યું છે? તો કે બીકર, પછી અંદર કડી ચૂનો આપણે નાખેલો છે અને પાણી એડ કરેલું છે. બરાબર. હવે રીતમાં, તો રીતમાં સૌ પ્રથમ આપણે શું કરશું? તો કે એક બીકર લેવાનું છે. બરાબર. એક બીકર લઈ તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ કૌંસમાં CaO ઉમેર. બરાબર. પહેલા શું કરવાનું? એક બીકર લેવાનો અને એમાં કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરશું. બરાબર. ત્યારબાદ ધીમે તેમાં પાણી ઉમેર.
બરાબર. ત્યારબાદ આપણે શું કરશું, આ બીકરની અંદર ધીમે ધીમે પાણી ઉમેરશું. બરાબર, હવે રાસાયણિક પ્રક્રિયા થયા બાદ, રાસાયણિક પ્રક્રિયા થયા બાદ બીકરની સપાટીને સ્પર્શ કરો, સ્પર્શ કરી અવલોકન નોંધો. બરાબર, સૌ પ્રથમ આપણે શું કરશું, બીકર લઈશું, એ બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સીએઓ કડી ચૂનો ઉમેરીશું. ત્યારબાદ ધીમે ધીમે તેમાં શું કરશું, પાણી ઉમેરીશું અને રાસાયણિક પ્રક્રિયા થયા બાદ બીકરની સપાટીને આપણે સ્પર્શ કરીને શું કરશું, અવલોકન નોંધીશું. બરાબર, હવે રાસાયણિક સમીકરણ કેવું હશે, સીએઓ ઘન અવસ્થામાં હશે સોલિડ વત્તા એચ ટુ ઓ એ લિક્વિડ, પાણી કયા ફોર્મમાં હશે, તો કે પ્રવાહી ફોર્મમાં. તો એ શું થશે, CaOH2, સો CaOH ટ્વાઈસ અહીંયા મળશે આપણને. હવે જુઓ, સીએ અહીંયા એક છે, અહીંયા એક, ઓક્સિજન અહીંયા કેટલા છે, બે, ઓક્સિજન બે, હાઇડ્રોજન કેટલા છે, બે. બરાબર, હાઇડ્રોજન આટલું આપણને મળી ગયું અને શું છૂટું પડશે, તો કે ઉષ્મા છૂટી પડશે. શું છૂટું પડશે, ઉષ્મા. સીએઓ એટલે આને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ, આ એચ ટુ એટલે પાણી, સીએઓએચ ટ્વાઈસ એટલે આને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને ઉષ્મા છૂટી પડશે. બરાબર, આમાં ઉષ્મા છૂટી પડે છે એટલા માટે જ આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અવલોકનમાં આપણે જોઈએ તો અવલોકનમાં શું થાય છે, તો કે જ્યારે કડી ચૂના અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને તમે બીકરનો સ્પર્શ કરશો તો તમને એ બીકર કેવું લાગશે, ગરમ દેખાશે, ગરમ લાગશે. કેવું લાગશે, ગરમ. બરાબર, તો જો જ્યારે કડી ચૂના અને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે બીકરને સ્પર્શ કરતા તે ગરમ, તેની સપાટી ગરમ લાગશે. કેવી લાગશે, ગરમ લાગશે. બરાબર, બીજી આપણે વાત કરીએ તો નિર્ણયમાં શું હશે, તો આ પરથી આપણે જે ઉપરનો જે આ પ્રયોગ કર્યો એના ઉપરથી આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે જાણી શકીએ. બરાબર, તો આમ ઉપરોક્ત પ્રયોગ અને રાસાયણિક સમીકરણ દ્વારા ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે જાણી શકાય. બરાબર, આ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશેનો ટોપિક. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો છે. બરાબર, હવે અન્ય ઉદાહરણો વિશે આપણે જોઈશું. મિત્રો, જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે પ્રયોગશાળાની અંદર જે આપણો પ્રયોગ દર્શાવ્યો તે પ્રયોગનો વિડીયો આ વિડીયોની અંદર સામેલ છે. બરાબર, કે જેની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી ને આપણે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે મેળવ્યો હતો. બરાબર, એનો પ્રયોગ આ વિડીયોની અંદર સામેલ જ છે. બરાબર, તો તમે એ પ્રયોગશાળાનો વિડીયો ખાસ જોજો.
ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણોની આપણે ચર્ચા કરવાની છે, બરાબર? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણની વાત કરીએ તો હમણાં જ આપણે પહેલું એક ઉદાહરણ ભણી ગયા કે કડી ચૂનો છે, બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ CaO, એની તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો, બરાબર, પાણી સાથે પ્રક્રિયા, તો આપણને શું મળે છે? CaOH2, બરાબર, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. અને ઉષ્મા શું થાય છે? છૂટી પડે છે. ઉષ્મા શું થાય? છૂટી પડે છે, બરાબર. આ આયનીય સ્વરૂપમાં છે. CaO એટલે કે કડી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ એનું બીજું નામ છે કડી ચૂનો. આની પાણી સાથે પ્રક્રિયા કરાઈ, બરાબર, તો આપણને શું મળે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ઉષ્મા શું થાય છે? છૂટી પડે. આ પ્રક્રિયા એવી છે કે એમાં પુષ્કળ પ્રમાણમાં આપણને શું થાય? ઉષ્મા છૂટી પડતી દેખાય છે, બરાબર. અને પુષ્કળ પ્રમાણમાં આમાં ઉષ્મા મળશે. બીજી એક પ્રક્રિયાની વાત કરીએ તો બીજી એક પ્રક્રિયા છે, એ છે કુદરતી વાયુ એટલે કે મિથેન CH4, બરાબર. એના આપણે હવામાં સળગાવીએ, બરાબર, 2O2, તો શું થશે? CO2 પ્લસ, જો, પ્લસ H2, બરાબર. તો જો અહીંયા કાર્બન કેટલા છે? એક. અહીંયા કાર્બન કેટલા છે? એક. ઓક્સિજન અહીંયા કેટલા છે? બે, દુ, ચાર. તો અહીંયા જો બે આના ઓક્સિજન અને બે આના, એટલે ચાર થઈ ગયા. એચ કેટલા છે અહીંયા? ચાર. તો બે, દુ, ચાર. એટલે જો અહીંયા CH4 એટલે કે મિથેન છે, બરાબર, કુદરતી વાયુ આપણે લીધેલો છે. એના હવામાં સળગાવીએ, બરાબર, હવામાં સળગાવીએ તો શું થાય છે? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2 એટલે કે પાણી મુક્ત થાય છે. અને આ જે પ્રક્રિયા જે છે, બરાબર, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, કારણ કે આની અંદર પણ ઉષ્મા મુક્ત થાય છે, બરાબર. ખરા, હવે આપણે વાત કરીએ તો બીજી એક પ્રક્રિયામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ વાત કરીએ તો શ્વસન ની અંદર, બરાબર. આપણું જે શરીર છે તો આપણા શરીરને ટકાવી રાખવા માટે ઉર્જાની જરૂર પડે. એ ખાસ ધ્યાન રાખજો, હું અહીંયા આખો એક ચાર્ટ સ્વરૂપે તમને સમજાવું છું. આપણું શરીર છે, બરાબર, શ્વસન વર્ષે, આપણા શ્વસનમાં પણ ઉષ્માક્ષેપકની વાત થઈ શકે છે, બરાબર. એટલે શ્વસન પ્રક્રિયામાં આપણે વાત કરીએ તો આપણું શરીર એના ઉર્જા મેળવવા માટે, આપણા શરીરને ઉર્જા મેળવવી હોય તો ઉર્જા મેળવવા માટે ખોરાકની જરૂર પડે, બરાબર, ખોરાકની. બીજું આપણે જે શ્વસન કરીએ છીએ, શ્વસન, બરાબર, આ શ્વસનમાં પણ આખી જે શ્વસન ક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાને આધીન જ છે, બરાબર. હવે આ ખોરાક મેળવવો હોય તો ખોરાક તમે મેળવશો, ધારો કે તમને એક ઉદાહરણ આપું ખોરાકનું, તો ખોરાકમાં આપણે ધારો કે દાખલા તરીકે ભાત, બટાટા અને બ્રેડની વાત કરીએ તો આ ત્રણમાં કાર્બોદિત પદાર્થ રહેલા છે. કયા કાર્બોદિત પદાર્થ રહેલા? કયા હોય છે કાર્બોદિત પદાર્થ? તો આ કાર્બોદિત પદાર્થનું વિઘટન થશે, અને વિઘટન થશે તો એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થશે. કાર્બોદિત પદાર્થનું વિઘટન થશે તો વિઘટન થઈને શેમાં રૂપાંતરિત થશે? તો કે ગ્લુકોઝમાં. શેમાં? ગ્લુકોઝમાં. આપણે ખોરાકની વાત કરીએ તો ખોરાક, ધારો કે તમે શરૂઆતમાં જ્યારે લો ત્યારે ખોરાક મોટા પ્રમાણમાં હોય છે અને એનું સરળ ઘટકોમાં વિભાજન થાય છે. શું થાય? સરળ ઘટકોમાં વિભાજન. એટલે મેં કીધું કે ભાત, બટાટા અને બ્રેડ હોય તે એમાં કાર્બોદિત પદાર્થ રહેલો. કાર્બોદિત પદાર્થનું વિઘટન થાય એટલે શું થાય? ગ્લુકોઝમાં ફેરવાય છે, બરાબર. શેમાં ફેરવાય છે? ગ્લુકોઝમાં, બરાબર. હવે આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ આપણા શરીરમાં અંદર રહેલા ઓક્સિજનની સાથે સંયોજાઈ કોષના ઉર્જા પૂરી પાડે છે. આ જે ગ્લુકોઝ છે એ શરીરમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને શરીરમાં રહેલા કોષોના ઓક્સિજન સાથે સંયોજાઈને શું થાય છે? ઉર્જા પૂરી પાડે
આપણા શરીરને શું કરે, ઉર્જા પૂરી પાડે છે. બરાબર, ખ્યાલ આવ્યો? આ હતી આખી એક શ્વસન પ્રક્રિયા. એટલે એને શું કહેવાય, શ્વસન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે જે ગ્લુકોઝ નું આપણે વિઘટન થાય છે, તો ગ્લુકોઝ નું આપણે અણુસૂત્ર ખાસ યાદ રાખીએ. ગ્લુકોઝ નું અણુસૂત્ર C6H12O6 બરાબર વત્તા 6O2 ઇટ ગીવ્સ 6CO2 પ્લસ 6H2O અને પ્લસ શું થાય છે, ઉર્જા છૂટી પડે છે. આ થયું ગ્લુકોઝ નું વિઘટન. આ ગ્લુકોઝ નું અણુસૂત્ર છે, ખાસ યાદ રાખજો. આ ગ્લુકોઝ નું અણુસૂત્ર છે અને ગ્લુકોઝ નું વિઘટન તમને પૂછાય શ્વસન પ્રક્રિયાની અંદર. ગ્લુકોઝ નું વિઘટન સમજાવો તો ગ્લુકોઝ ની પ્રક્રિયા જે છે, બરાબર, એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવું સમજાવો, એવું પૂછાય તો તમારે આખી આ પ્રક્રિયા લખવી પડશે. બરાબર, ફરીથી શ્વસન પ્રક્રિયાની વાત કરીએ તો આપણું શરીર છે તો આપણા શરીરને ટકાઈ રાખવા માટે ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા ક્યાંથી આવશે, તો કે ઉર્જા આપણે ખોરાક લઈએ એમાંથી આવશે. હવે ખોરાક તમે જયારે લોશો ત્યારે ખોરાક કેવો હોય, એ મોટો હોય. ધારો કે રોટલી હોય તો રોટલી આપણે શરૂઆતમાં લીધી હોય તો મોટી હોય, એના મોઢામાં નાખીએ એટલે નાના નાના એના કટકામાં કટકા થઈ જશે. તે આખા ખોરાકનું નાના ઘટકમાં એનું શું થશે, વિભાજન થશે, તો વિભાજિત થશે. હવે એ ખોરાકમાં આપણે ધારો કે વાત કરીએ કે ભાત, બટાટા, બ્રેડ, તેમાં કાર્બોદિત પદાર્થ રહેલા. કાર્બોદિત નું વિઘટન થઈને શું બનશે, ગ્લુકોઝ. બરાબર, એ ગ્લુકોઝમાં ફેરવાશે. હવે ગ્લુકોઝ છે એ શરીરમાં રહેલા જે કોષોમાં અંદર જે ઓક્સિજન હશે એની સાથે સંયોજાઈને શરીરને ઉર્જા પૂરી પાડશે. બરાબર, શરીરની અંદર જે ઓક્સિજન રહેલા કોષોમાં જે ઓક્સિજન હશે એ ઓક્સિજન સાથે સંયોજાઈને શરીરને ઉર્જા પૂરી પાડે છે. બરાબર, બીજી આ પ્રક્રિયાની વાત કરીએ તો C6H12O6 એ ગ્લુકોઝ નું અણુસૂત્ર છે. C6H12O6 એ ગ્લુકોઝ નું અણુસૂત્ર છે પ્લસ 6O2 ઓક્સિજન સાથે સંયોજાય છે. તો આપણને શું, 6CO2 એટલે કાર્બન ડાયોક્સાઈડ ના 94 વત્તા 6H2 એટલે પાણી ના 94 અને શું છૂટું પડે છે, પાણી લિક્વિડ ફોર્મમાં હશે આ એક્વિયસ અને ઉર્જા શું થાય છે, મુક્ત થાય છે. બરાબર, એટલે આ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા ક્ષેપક. અહીંયા ઉર્જા મુક્ત થાય એટલે એ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા ક્ષેપક. બીજી એક વાત કરીએ કે શાકીય વનસ્પતિ હોય, શાકીય વનસ્પતિ બરાબર, એનું વિઘટન થઈ, એનું શું થાય છે, વિઘટન થાય છે. બરાબર, અને વિઘટન થઈને શું બને છે, ખાતર બને છે. શું બને છે, ખાતર. તો એ પણ એ શું છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર, ફરીથી શાકીય વનસ્પતિ છે, એનું વિઘટન થઈને શું થાય છે, ખાતર બને છે. અને જે ખાતર બનવાની જે આ પ્રક્રિયા છે એ કેવી છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર, એટલે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ આપણે જોયા તો કહી શકીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનાનું જે આપણે પ્રક્રિયા જોઈ એ, બીજી છે મિથેન એટલે કુદરતી વાયુની, ત્રીજી છે ગ્લુકોઝ વાળી, એ ગ્લુકોઝમાં શ્વસન પ્રક્રિયા આખી આવી જશે, અને ચોથું છે શાકીય વિઘટન વાળી. બરાબર, આ ખાસ ટોપિક છે એના ઉષ્માક્ષેપક પ્રક્રિયાના. બરાબર, હવે જોઈશું ઉષ્મા શોષક પ્રક્રિયા. આપણે હમણાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે ભણી ગયા, હવે અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે ભણીશું. પણ એ પહેલા ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા એકવાર રિવાઇઝ કરી લઈએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા શું હતી, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેતા હતા, આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, પણ એનાથી અહીંયા ઊંધું છે. ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર શું થશે, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા શોષાતી હોય, શું થશે, શોષાય. બરાબર, અથવા ઉષ્મા આપણે એને આપવી પડતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય, ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. બરાબર, ફરીથી જે રાસાયણિક પ્રક્રિયાઓમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા શોષાતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે ઉષ્મા શોષક પ્રક્રિયાના આપણે ઉદાહરણની વાત કરીએ તો પહેલું ઉદાહરણ છે આપણી જોડે FeSO4. FeSO4 એને આપણે ઉષ્મા આપીએ, આ સોલિડ ફોર્મમાં હશે, આને કહેવાય ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ, તો અહીંયા Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3 આ અલગ પડશે. આ સોલિડ ફોર્મમાં, આ ગેસ ફોર્મમાં હશે. બરાબર, હવે આ Fe2O3 એટલે એને કહેવાય ફેરિક ઓક્સાઇડ. ફેરિક
ऑक्साइड, एसओ टू એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, શું કહીશું, સલ્ફર ડાયોક્સાઇડ, અને એસઓ થ્રી એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે અહીંયા આ જે પ્રક્રિયા છે ફેરસ સલ્ફેટ નું, બરાબર આ જ પ્રક્રિયા ઉષ્મીય વિઘટન ની જ છે, બરાબર આની આ જ પ્રક્રિયા ઉષ્મીય વિઘટન માટે તમે વાપરી શકો છો, બરાબર. પણ ઉષ્મીય વિઘટન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ આ પ્રક્રિયા છે ઉષ્મીય વિઘટનની છે, અને આનો જે આ પ્રયોગ છે એ પ્રયોગશાળાની અંદર જે કંઈ કરેલો છે એનો વિડીયો આપણે એ લેક્ચરની અંદર મૂકીશું, બરાબર. એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એનો પ્રયોગ જે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરેલો છે એનો વિડીયો તમને એ નેક્સ્ટ લેક્ચરમાં જયારે ઉષ્મીય વિઘટન ચલાવીશું એટલે એની અંદર તમને આઈડિયો દેખાશે, બરાબર. હવે આ પ્રક્રિયા આપણે સંતુલિત કરીએ, બરાબર. તો જો પ્રક્રિયક અને નિપજ પ્રક્રિયક બાજુ એફઈ પછી એસ ઓ આટલું છે, નિપજ બાજુ જે આપણે એવું મૂકી દઈએ એફઈ એસ અને ઓ. પ્રક્રિયક બાજુ એફઈ કેટલા છે તો કે એક, નિપજ બાજુ એફઈ કેટલા છે તો કે બે, પ્રક્રિયક બાજુ એસ કેટલા છે તો કે એક, નિપજ બાજુ એસ કેટલા છે તો કે એક ને એક બે, પ્રક્રિયક બાજુ ઓક્સિજન કેટલા છે ચાર, બરાબર. નિપજ બાજુ ઓક્સિજન કેટલા છે ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ, બરાબર. હવે આ પ્રક્રિયા છે એ સંતુલનમાં નથી એવું આપણે અહીંયા જે તારવણી કરી, બરાબર, પ્રક્રિયક અને નિપજની એની ઉપરથી આપણે કહી શકીએ. તો હવે સરખું કરવા માટે અથવા સંતુલન કરવા માટે આપણે શું કરશું તો કે અહીંયા જો બે વડે ગુણી નાખીએ તો થઈ જાય, તો એફઈ ને અહીંયા આપણે બે વડે ગુણી નાખીએ તો જો એફઈ ના બે અણુ થઈ ગયા, સલ્ફર ના કેટલા બે અણુ તો અહીંયા બે વડે ગુણાઈ ગયું તો આ બે અણુ થઈ ગયા, ઓક્સિજન ના ચાર દુ આઠ તો એટલે આને બે વડે ગુણો પડે ચાર દુ આઠ થઈ ગયા. હવે જો પ્રક્રિયક અને નિપજ બંને સરખા થઈ ગયા એટલે પ્રક્રિયા કેવી કહેવાય, સંતુલનમાં છે તેમ કહેવાય, બરાબર. આ હતું ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ, અને આની આ જ પ્રક્રિયા ઉષ્મીય વિઘટનમાં જ આવશે, બરાબર. એટલે ઉષ્મીય વિઘટનનું આ ઉદાહરણ છે, અને આ જે પ્રક્રિયા છે ઉષ્મા શોષક માટે છે, ઉષ્મીય વિઘટન માટે છે. એટલે આની અંદર જે કંઈ પણ ઉદાહરણ આવશે ઉષ્મીય વિઘટનના ઉદાહરણ એ જ ગણાશે, બરાબર. હવે જો બીજી પ્રક્રિયા છે સીએ સીઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ, હવે તમે આને ઉષ્મા આપો, આ પ્રક્રિયા કઈ છે, કેલ્શિયમ આ જે આપણા અણુસૂત્ર જે લખ્યું એ શેનું છે, કેલ્શિયમ કાર્બોનેટ. ઉષ્મા આપીએ તો શું થઈ જશે, સીએઓ કેલ્શિયમ ઓક્સાઇડ અને સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાશે, કાર્બન ડાયોક્સાઇડ. સીએઓ એટલે શું કહેવાય, કડી ચૂનો કહેવાય આપણે, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું કહેવાય, કડી ચૂનો. ફરીથી સીએ સીઓ થ્રી એટલે કેલ્શિયમ કાર્બોનેટ છે, એને તમે ઉષ્મા આપો એટલે એ શેમાં રૂપાંતર પામશે તો કે સીએઓ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો અને સીઓ ટુ ગેસ, બરાબર, એ વાયુ સ્વરૂપમાં હશે એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે, બરાબર. આ હતી એની ઉષ્મા ક્ષેપકની બે પ્રક્રિયા. હજુ ત્રીજી આપણે ભણીશું લેડ નાઇટ્રેટની, બરાબર. એટલે હવે ભણીશું લેડ નાઇટ્રેટની પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયાનું લેડ નાઇટ્રેટનું ઉદાહરણ, બરાબર. હવે ઉષ્મા શોષક પ્રક્રિયાના લેડ નાઇટ્રેટના ઉદાહરણની વાત કરીએ તો આ લેડ નાઇટ્રેટ છે એના પાવડરના, લેડ નાઇટ્રેટના પાવડરના તમે ઉત્કલન નળીની અંદર નાખી અને તમે બન્સેન બર્નર વડે જો એને ગરમ કરવામાં આવે, બરાબર, તો શું થશે, તો એ પ્રક્રિયા જો પીબી એનઓ થ્રી ટ્વાઇઝ તમે એના ઉષ્મા આપશો તો ટુ પીબીઓ વત્તા ફોર એનઓ ટુ ગેસ વત્તા ઓ ટુ ગેસ એટલે ઓક્સિજન છૂટો પડશે, બરાબર. આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે
અને ઉષ્મીય વિઘટનની પણ પ્રક્રિયા છે, બરાબર. હવે આને કહેવાય છે લેડ નાઇટ્રેટ. આ શું છે? લેડ નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટ ના પાવડર ના તમે ઉત્કલન નળી ની અંદર રાખી અને ગરમ કરો તો તમને લેડ ઓક્સાઇડ શું મળે છે? લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, બરાબર. અહીંયા ઉષ્મા આપી એટલે ઉષ્માનું શું થાય છે? અહીંયા શોષણ થાય છે, બરાબર. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. એ કથ્થાઈ રંગનો ધુમાડો એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના કારણે છે. શેના કારણે? કથ્થાઈ રંગનો ધુમાડો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થશે, બરાબર. ખ્યાલ આવે? તો એ શેના કારણે છે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના કારણે છે. શેના કારણે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના કારણે. હવે આપણે આ પ્રક્રિયા જોઈએ સંતુલનમાં છે કે નહીં એ ચેક કરીએ. તો જો ફરીથી અહીંયા પ્રક્રિયક અને અહીંયા નિપજ છે. પ્રક્રિયક બાજુ લેડ, પછી નાઇટ્રોજન અને ઓક્સિજન. અહીંયા જે લેડ, નાઇટ્રોજન અને ઓક્સિજન. લેડ પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે એક જ. નાઇટ્રોજન કેટલા છે? બે. ઓક્સિજન ત્રણ દુ છ. અહીંયા નિપજ બાજુ લેડ કેટલા છે? બે. ઓક્સિજન કેટલા છે? બે, પછી ચાર દુ આઠ, આઠ ને બે દસ ને બે બાર. અહીંયા ઓક્સિજન કેટલા છે? બાર. નાઇટ્રોજન કેટલા છે? તો કે ચાર, બરાબર. હવે આ બધું આપણે સંતુલનમાં લાવવું હોય તો સંતુલનમાં લાવવા માટે અહીંયા કેટલા વડે? આપણે બે વડે ગુણવું પડે. તો જો બે વડે ગુણી નાખીએ તો અહીંયા પ્રક્રિયક બાજુ બે વડે ગુણીએ તો અહીંયા કેટલા થઈ ગયા? 2PB, એટલે કે બે આપણને લેડ મળી ગયા. આનું નાઇટ્રોજન ના બે દુ ચાર, કેટલા મળ્યા? ચાર. ઓક્સિજન ના નિપજ બાજુ બાર અણુ છે તો અહીંયા બે વડે ગુણાશે એટલે કેટલા થઈ જશે? છ દુ બાર, બરાબર. આ હતી ઉષ્મા શોષક પ્રક્રિયાનું લેડ નાઇટ્રેટ નું ઉદાહરણ. લેડ નાઇટ્રેટ નો જે પાવડર હોય એનો આપણે ઉત્કલન નળીમાં અંદર આપણે પ્રક્રિયા કરી, બરાબર, એનું ઉદાહરણ, બરાબર. આ હતો લેક્ચર નંબર 7. અને હવે જે ત્રણ આગળની પ્રક્રિયા આપણે ઉષ્મા જે કઈ પણ પ્રક્રિયા છે, બરાબર, રાસાયણિક પ્રક્રિયા, એનો લેક્ચર નંબર 8 ની અંદર અભ્યાસ કરીશું. જો મિત્રો તમને અમારા આ વિડીયો ગમ્યા હોય તો તમે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. અને મિત્રો હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે અમારી આવનારી જે કઈ પણ અપડેટ્સ હશે એની સૌ પ્રથમ તમને માહિતી મળે એટલા માટે બેલ આઇકન જરૂર દબાવજો. ધન્યવાદ.